अंकलेश्वर तालुकाना सजोद गामना 25 कुंभार परिवारमांथी एक ज परिवारे दीवड़ा बनावीने वारसागत हस्तकलाने जीवंत राखवानो प्रयास करी रह्या छे। चाइनीस अने इलेक्ट्रिकल दीवड़ा सामे अंकलेश्वरमां वारसागत कारीगरी ने जीवंत राखवा कुंभार परिवार नो एक परिवार महा मेहनत करी रह्यो छे। अंकलेश्वर तालुकाना सजोद गाममां 25 कुंभार परिवार वच्चे एक ज परिवार हवे दीवड़ा बनावी वारसागत हस्तकलाने जीवंत राखवानो प्रयास करी रह्या छे। पहला एक समय हतो के दिवाळी आवती एटले बजारमां दीवड़ाओनो धूम वेचाण थतुं अने दीवड़ाओ ए दिवाळीनी एक ओळख समा बनी गई हती, परंतु हवे आजना बदलाता समयमां લોકો દીવડાઓની જગ્યાએ ચાઇનીઝ અને ઇલેક્ટ્રિકલ દીવડા લાવી રહ્યા છે। તેવામાં બજારમાં દીવડાઓની માંગ ઘટી છે। અંકલેશ્વરના વિકસિત ગામોનું એક ગામ સજોદ છે, જ્યાં કુંભાર ફરિયામાં 25થી વધુ કુંભાર પરિવાર વસવાટ કરે છે, જે પૈકી દિવાળી સમયે એકમાત્ર બળવંત પ્રજાપતિનો પરિવાર દીવડા બનાવવાની વારસાગત કલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે। આધુનિક સમયમાં તેઓ તાલથી તાલ મિલાવી હવે લાકડાનો હાથવગો ચાકડો છોડી મોટર પર ચાલતું લોખંડના પૈંડાનું ચાકડું બનાવ્યું છે, જ્યાં મિનિટોમાં દીવડાઓ ઝટપટ તૈયાર કરી રહ્યા છે। જે દીવડા તૈયાર કરાયા બાદ તેને સૂકવી કલર કરી ભઠ્ઠીમાં પાકું કરી અંતે હાથ બનાવટના કલર વડે દીવડાને ડિઝાઇન કરીને વેચાણ કરી રહ્યા છે। આ અંગે વાતચીત કરતા દીવડા બનાવનાર બળવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ તેમના પ્રજાપતિ સમાજમાં હવે જૂજ પરિવારો આ કારીગરીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પાછળનું કારણ ચાઇનીઝ દીવડા અને અવનવા કામના ઝૂલણ સહિતના દીવડાને લઈને પરંપરાગત દીવડાઓ સામે લોકો હવે ખરીદી કરવા ટાળી રહ્યા છે। તેઓ વધુમાં ઉમેરે છે કે હવે સમય બદલાયો છે અને માટીમાં પણ ખારાશ આવી છે, ત્યારે દિવાળીના દીવડા બનાવવા માટે જે પ્રકારની માટીની જરૂરિયાત હોય છે તે સરળતાથી મળી રહેતી નથી, જેને લઈને મહેનત વધુ પડતી હોય છે। વધુમાં તેઓ ઉમેરે છે કે આજનું યુવાધન હવે આ દીવડા બનાવવાની મહેનત નથી કરવા માંગતા, જેને લઈને હવે તેઓ આ પરંપરાને જીવંત રાખવા માટે મહેનત કરી રહ્યા છે। હા, મારું નામ બળવંતભાઈ કુમારભાઈ પ્રજાપતિ, હું સજોદનો રહેવાસી કુંભાફળિયામાં રહું છું ને લગભગ 15-20 વર્ષથી આ કોડિયાનો ધંધો કરું છું ને માટીના કોડિયા બનાવું એટલે આપણા ગામડાની અંદર એ દેશી દીવડા વધારે વેચાય એમ, ને જે હમણાં ચાઇનીઝ જે દીવડા નીકળ્યા છે પેલા બીબામાં બને તે લોકો ઓછું લે છે એમ। ચાઇનીઝ જે દીવાઓ નીકળ્યા છે તેના, હા, ચાઇનીઝ દીવડાને લીધે અમારા ધંધા પર અસર પડી છે, એટલે અમારા શું છે દર વખતે જે માર્જિન થતું હતું એ માર્જિન દર ઘટતું ચાલ્યું એમ, કારણ કે લોકો ચાઇનીઝ દીવડા જ વધારે વાપરે છે સિટી। પહેલા હું 1 કલાકની અંદર 200 નંગ મારા બનતા હતા, હવે અત્યારે એનું માર્જિન નથી એટલે મારે 150 કે 100 એવા બન્યા, ને બીજું કે માટીમાં તકલીફ પડે છે ને બધે ખાર આવી ગયો એટલે માટી જોઈ એવી દિવાળી મળતી નથી એમ। હું શ્રાવણ મહિનો ચાલુ કરી દઉં, શ્રાવણ મહિનો એટલે શ્રાવણ મહિના મારે પેલા રમકડા બનાવવાના, ને એ રમકડા બન્યા પછી મારા જે આ કોળિયા ઉતારવાના દીવા તે ત્યાર પછી હું ભાદરવા મહિના મેં ચાલુ કરું સર પ્રથમમાં। હું રમકડામાં જોઉં તો ઘંટી ચૂલી ડોલ ખલ ડાબરો બીરું ને પછી આ નાના દીવડા મોટા દીવડા પછી મેરિયા કરવાના જે મોટા કોળિયા આવે તે આમાં મૂકેલા સાઈડ એ રીતના બધું જ હું બનાવું।